નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કલ્પતરુ એકેડમીની ધોરણ 10 માટેની વેકેશન બેચની સિરીઝમાં તમારું સ્વાગત છે. પ્રીવિયસ વિડીયોઝની અંદર આપણે ચેપ્ટર 1 એની ડિસ્કસ કરી ગયા, એ જ રીતે સામાજિક વિજ્ઞાનનું પણ ચેપ્ટર 1 એનો વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. દરેકે દરેકની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઉપરાંત આ બુક જો તમે વિજ્ઞાનની પ્રથમ બુક છે એ ખરીદો છો તો એની સાથે તમને આ MCQની બુક ફ્રી મળે છે. તો એ ખરીદવા માટેનો મોબાઈલ નંબર પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે, તો તમે એ મોબાઈલ પર ફોન કરી અને ખરીદી શકો છો. ખરીદતી વખતે માત્ર તમારે કલ્પતરુ એકેડમીનો રેફરન્સ આપવાનો રહેશે. રેફરન્સ બદલ અમે કોઈ ચાર્જ લેતા નથી, એ બાબત પણ ખાસ ધ્યાન રાખજો. તો આ વિડીયોની અંદર આપણે પાર્ટ 1 એના MCQ જોડતા ખરા ખોટા અને એક બે શબ્દમાં જવાબ એના વિશેની માહિતી લઈશું. જે નવી પરીક્ષા પદ્ધતિ છે એમાં તમારું 80 માર્ક્સનું પેપર આવે છે, જેમાં 16 માર્ક્સ એટલે કે 20% પેપર એ તમારું એક એક માર્ક્સના પ્રશ્નવાળું હોય છે. તો જેની અંદર જોડકા, MCQ, ખરા ખોટા કે એક બે શબ્દમાં જવાબ આનો સમાવેશ થતો હોય છે. તો શરૂ કરીએ એ પહેલાં જો તમે ચેનલ સાથે નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તમારા અન્ય મિત્રોને પણ વિડીયો મળી રહે. તો સર્વપ્રથમ જોડકાઓથી આપણે શરૂઆત કરીએ. તો પહેલું જોડકું છે તટસ્થીકરણ પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. મિત્રો, તમને એક માર્ક્સની અંદર આ જોડકું પૂછાય તો તમારે સાચું જોડકું જે છે એ કઈ રીતનું બની શકે છે. તો તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું? તો કે એસિડ એને બેઝ સાથે પ્રક્રિયા થાય અને બંને વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને. તો અહીં તમારું એકની સાથે સી આવશે, HCl એસિડ છે, NaOH બેઝ છે, તો NaCl ક્ષાર અને H2O પાણી બને છે. એ પછી રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય તેવું. તો રેડોક્સ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન રિડક્શન માત્ર ઓક્સિજન કે એના આધારે નથી થતું, પરંતુ ઇલેક્ટ્રોનની લેનદેનના આધારે પણ થતું હોય છે. તો એ Zn+Cu+2 gives Zn+2+Cu, તો એ આપણી રેડોક્સ પ્રક્રિયા થશે. એટલે અહીં તમારું આવશે 2A. ત્યારબાદ વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયામાં આપણે જોયેલું કે એક જ પ્રક્રિયકમાંથી બે નિપજો મળતી હોય, તો CaCO3 gives CaO+CO2, તો અહીં તમારો જવાબ બનશે 1C2A3B. એ પછીનું જોડકું, તો અહીં તમને અણુસૂત્રો પૂછેલા છે. ક્વિક લાઇમ એનું અણુસૂત્ર શું થશે? તો ક્વિક લાઇમનું અણુસૂત્ર થશે CaO એટલે કે કળી ચૂનો. ત્યાર પછી સ્લેક્ડ લાઇમ એટલે ફોડેલો ચૂનો અથવા તો પાણીમાં નાખેલો ચૂનો, તો એનું અણુસૂત્ર થશે CaOH2. અને આરસ પહાણ એટલે કે ચૂનાનો પથ્થર, તો એ થશે CaCO3. તો 1B2C3A. ત્યારબાદ ત્રીજું સમીકરણ છે, લીલો અને વાદળી રંગ છે એ કયા સંયોજનનો રંગ છે એ તમારે જણાવવાનું છે. તો લીલો રંગ એ કોનો હોય છે? ફેરસ સલ્ફેટનો હોય છે. વાદળી રંગ એ કોનો હોય છે? કોપર સલ્ફેટનો હોય છે. એટલે કે 1C2A. તથા ચોથું જે જોડકું છે એ પ્રક્રિયા આપી છે અને પ્રક્રિયાનો પ્રકાર કયો છે એ તમારે દર્શાવવાનો છે. તો CaO+H2O gives CaOH2+ ઉષ્મા. તો અહીં જે પ્રક્રિયા થઈ છે એ પ્રક્રિયા સંયોગીકરણ છે, એટલે કે બે અલગ અલગ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને સિંગલ નિપજ પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ કહીશું, એટલે કે 1C. અને Zn+CuSO4 gives Zn SO4+Cu, તો અહીં વિસ્થાપન થશે SO4નું. એટલે કે Zn જે છે એ Cuને વિસ્થાપિત કરશે, એટલે Zn અને CO એકબીજાને રિપ્લેસ કરે, તો Zn SO4 અને CU છૂટો પડશે. એટલે આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય. તો અહીં જવાબ બનશે 1C2A. ત્યારબાદ MCQ છે. તો MCQની અંદર તમને કન્ફ્યુઝ કરવા માટે આ પ્રકારના MCQ પણ પૂછી શકે. તમને કોઈ એક પ્રક્રિયા આપી છે, એના આધારે કેટલાક તમને વાક્યો આપેલા હોય અને એ વાક્યમાંથી કયું સાચું છે કયું ખોટું છે, ખાસ તમારે પ્રશ્ન વાંચવાનો ખોટું પૂછ્યું છે કે ખરું પૂછ્યું છે, અથવા ઘણીવાર ખરું છે એની જગ્યાએ એવું લખી નાખે કે ખોટા નથી અને ખોટા છે એની જગ્યાએ એવું લખી નાખે કે સાચા નથી, તો આ બંને વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. તો સર્વપ્રથમ સમીકરણ આપેલું છે 2PbO+C gives 2Pb+CO2.
તો અહીંયા પહેલું છે લેડ રિડક્શન પામે છે. તો રિડક્શન પામવું એટલે શું? તો કે ઓક્સિજન દૂર થવો અથવા હાઇડ્રોજન ઉમેરાવો. ત્યાર પછી બીજું છે કે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે. તો કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થવું એટલે શું? ઓક્સિજન ઉમેરાવો અથવા હાઇડ્રોજન દૂર થવો. ત્યારબાદ કાર્બન ઓક્સિડેશન પામે છે અને લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. તો અહીં જુઓ તો લેડ રિડક્શન, તો અહીં તમને લેડ આપેલું છે, એનું રિડક્શન આ પ્રક્રિયા થશે નહીં. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ, તો એ નિપજમાં આપેલો છે તો ત્યાંથી તમે પ્રક્રિયકમાં આવી શકો નહીં. હંમેશા ઓક્સિડેશન અને રિડક્શન એ પ્રક્રિયકથી નિપજ તરફ જ થતી પ્રક્રિયા છે. તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. તો અહીં તમારું વિધાન એ અને વિધાન બી આ બંને કેવા છે? ખોટા છે. એટલે તમારો જવાબ થશે એક. એ પછી Fe2O3 પ્લસ 2Al ગિવ્સ Al2O3 પ્લસ 2Fe. તો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? તો અહીં Fe નું Al દ્વારા વિસ્થાપન થાય છે એટલે આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે. કયા પ્રકારની પ્રક્રિયા છે? વિસ્થાપન પ્રકારની પ્રક્રિયા છે. અહીં તમે જવાબ જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થશે? આયન એટલે ધાતુ છે, આયન એટલે ધાતુ Fe, અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. તો ધાતુ અને એસિડ વચ્ચેની પ્રક્રિયા થાય તો ત્યાં શું થશે? તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. હવે બાકીના ત્રણેય ઓપ્શન તમે જુઓ તો એમાં ક્યાંય હાઇડ્રોજન વાયુ લખ્યો નથી, એટલે તમે પહેલું એટલું વાંચીને પણ તૈયાર કરી શકો છો કે હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ ઉદ્ભવે છે. એટલે અહીં તમારો ઓપ્શન આવશે એ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, સૂકી કસનળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકને ખૂબ જ ગરમ કરીએ તો શું થાય? તો કે કથ્થઈ રંગની બાષ્પ મળે છે. શા માટે બાષ્પ મળશે? તો કે જે નાઇટ્રેટ છે એનો રંગ કથ્થઈ રંગનો હોય છે અને જ્યારે તમે ગરમ કરો ત્યારે નાઇટ્રોજનના ઓક્સાઇડના સંયોજનો ઉત્પન્ન થતા હોય છે, જેના કારણે એ બાષ્પ તમને કથ્થઈ રંગની મળે છે. મિત્રો, અહીં તમારે પરીક્ષામાં જ્યારે આ પ્રકારે પ્રશ્ન પૂછાય તો તમને અહીં જે રીતે જવાબ દર્શાવ્યા છે એ પ્રકારે તમારે જવાબ સંપૂર્ણપણે લખવાના રહેશે. તો ખાસ ધ્યાન આપજો, અહીં તમારે કોઈ MCQ OMRની અંદર રાઉન્ડ કરવાના નથી, પરંતુ તમારે સપ્લિમેન્ટરીની અંદર જવાબ પૂરેપૂરો લખવાનો રહેશે. એ પછી 6 ગ્રામ હાઇડ્રોજન એનો અધિક ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો ઉત્પન્ન થતા પાણીનું દળ કેટલું? તો જે 6 ગ્રામ હાઇડ્રોજન છે એનું અધિક ઓક્સિજનની હાજરીમાં તો એ થશે 54 ગ્રામ. એ પાણીનું કેટલું થશે? 54 ગ્રામ. ત્યારબાદ કઈ માહિતી સંતુલિત રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી? કોઈપણ રાસાયણિક સમીકરણ એને તમે સંતુલિત બનાવો તો તમને કઈ કઈ માહિતી મળશે? તો કે પ્રક્રિયક અને નિપજોની ભૌતિક અવસ્થા, તો એ પણ તમને મળશે. રાસાયણિક પ્રક્રિયાની અંદર સંકળાયેલા તમામ પદાર્થો અને એના રાસાયણિક સૂત્રો, તો એ પણ તમને પ્રાપ્ત થશે. પ્રક્રિયકો અને નિપજોના પરમાણુ અને એની સંખ્યાઓ, તો એ પણ તમને પ્રાપ્ત થશે. અને જે તે પ્રક્રિયા વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં, તો આ વાક્ય ખોટું છે. અહીં તમને જે પ્રક્રિયા બનશે કે નહીં બને એની માહિતી પ્રાપ્ત થતી નથી. તો પહેલાં 3 વિધાન જે છે એની માહિતી પ્રાપ્ત થાય છે, 4th વિધાનની માહિતી પ્રાપ્ત થતી નથી. તો તમારો જવાબ શું બનશે? અહીંયા વિધાન ડી. ત્યારબાદ ઉપરનાનો જવાબ આવશે એ. ત્રીજું વાક્ય છે, દિવાલને સફેદ રંગ કરવાની ક્રિયામાં કઈ પ્રક્રિયા થતી નથી? તો દિવાલ પર રંગ કરવો એટલે કે ફોડેલો ચૂનો જે છે, પાણીમાં ઉમેરેલો ચૂનો. તો પહેલું ઓપ્શન તમે જુઓ તો એમાં માત્ર કેલ્શિયમ છે તો એ તો આવશે નહીં. બીજું છે કડી ચૂનો જેને પાણીમાં નાખવામાં આવે છે, તો આ પ્રક્રિયા દિવાલ પર લગાવ્યા પહેલાંની છે એટલે એ પણ આવશે નહીં. તો હવે વધ્યા 2 ઓપ્શન, CaOH2 પ્લસ CO2 ગેવ CaCO3 પ્લસ H2O. તો આ પ્રક્રિયા તમારી થશે. કારણ તો કે CaOH2ને ગરમ કરવામાં આવે તો એમાં CaO પ્લસ H2O છૂટો પડે એવું બતાવ્યું છે, તો એવી કોઈ પ્રક્રિયા થતી નથી. તો તમારો જવાબ આવશે સી. એ પછી મંદ HCl ને ઝીંકના ટુકડા રાખેલી કસનળી ઉમેરીએ તો મંદ HCLમાં ઝીંકના ટુકડા તમે નાખો તો શું થાય? તો કે અહીં ધાતુની સપાટી ચમકવાળી બને તો એ વસ્તુ ખોટી છે. પ્રક્રિયા મિશ્રણ દૂધ્યું બને એ પણ ખોટું, કારણ કે એસિડ છે એની સાથે ધાતુની પ્રક્રિયા થાય તો પ્રક્રિયા મિશ્રણ જે છે લગભગ મોટાભાગે પારદર્શી જ રહે છે. વાયુની ખરાબ વાસ અનુભવાય એ પણ ખોટું છે. તો અહીં તમારો જવાબ આવશે ઓપ્શન ડી, રંગવિહીન તેમજ ગંધવિહીન વાયુ ઉત્પન્ન થાય છે, અને વાયુ કયો હશે? હાઇડ્રોજન વાયુ. ત્યારબાદ અખાદ્યાત્મક પદાર્થ ખાદ્યાત્મકતા એને અટકાવવા માટે શું કરી શકાય? એટલે કે ખાવાલાયક જે ખોરાક છે એને બગડતો અટકાવવો હોય, ખોરો થતો અટકાવવો હોય તો આપણે શું કરી શકીએ? તો એના માટે
એન્ટીઓક્સિડન્ટ ઉમેરવા પડે, એ પણ સાચું છે. ખોરાકને ફ્રીજમાં રાખવો પડે તો એ બાબત પણ સાચી છે, અને ખોરાકને પ્રકાશની અસરથી બચાવવો પડે તો એ બાબત પણ સાચી છે. એટલે તમારો જવાબ આવશે આપેલા તમામ. એ પછી કઈ એક વિસ્થાપનીય પ્રક્રિયા નથી. એક વિસ્થાપનીય પ્રક્રિયા એટલે શું? તો કે કોઈ એકનું વિસ્થાપન થતું હોય તો અહીં તમે જોઈ શકો છો, પહેલામાં ઓક્સિજન જે છે એ હાઇડ્રોજન સાથે જતો રહે છે, બીજાની અંદર ઝેડેન સીયુને રિપ્લેસ કરે છે, અને છેલ્લાની અંદર ઝેડેન એચને રિપ્લેસ કરે છે. માત્ર સમીકરણ સી એક જ એવું સમીકરણ છે કે જ્યાં 2NH3+5O2, તો ઓક્સિજન અને હાઇડ્રોજન બંને એકબીજાને થોડા થોડા રિપ્લેસ કરે છે, એટલે અહીં દ્વિવિસ્થાપનીય પ્રક્રિયા છે. ત્યારબાદ એક તત્વ એક્સ એને ખુલ્લી ભેજવાળી હવામાં રાખતા લાલ કથ્થઈ રંગમાં બદલાય છે અને નવું સંયોજન વાય બને છે, તો એક્સ અને વાયને ઓળખો. મિત્રો, પરીક્ષાની અંદર પેપર જ્યારે અઘરું બનાવવું હોય તો આવા પ્રશ્નો પૂછાવવાની શક્યતાઓ ખાસ વધી જતી હોય છે, તો ખાસ તમે એમાં ધ્યાન આપજો કે તમે તત્વને ભેજવાળી હવામાં ખુલ્લી રાખજો અને લાલ થાય છે તો એનો અર્થ થયો કે લોખંડ હોઈ શકે અને એના ઉપર કાટ લાગે છે. તો તમારો જવાબ શું આવશે? એ. કારણ કોપર જે છે, તો કોપરને હવામાં ખુલ્લું રાખો ભેજવાળી હવામાં તો એના ઉપર લીલા રંગનો ક્ષાર લાગશે. એવી જ રીતે એજી એટલે સિલ્વર અને એલ્યુમિનિયમ, તો સિલ્વર એટલે કે ચાંદી, તો આ બંનેની ઉપર એવો કોઈ કાટ લાગતો નથી. કાટ જે લાગે છે એ એનો કાળા રંગનો હોય છે, અહીં તમને લાલ રંગ કીધો છે. એ પછી નીચે આપેલી પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ કયો? તો 3O2+2H2S ગિવ્સ 2H2O+2SO2. તો કોનાથી રિડક્શન થાય છે અહીં? તો જેના દ્વારા રિડક્શન થાય છે એને રિડક્શન કરતા કહેવાશે, તો એ છે આપણો H2S ગેસ. ધ્યાનથી તમે જુઓ તો સલ્ફરને દૂર કરી અને ઓક્સિજન સાથે જોડી દે છે અને થોડો ઘણો ઓક્સિજન સલ્ફરની જગ્યાએ એટલે પાણી બને છે, તો H2S એ આપણો રિડક્શન કરતા પદાર્થ બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે, CO2 અને H2 બંને વાયુઓ, તો CO2 અને H2, તો પ્રથમ ઓપ્શન છે હવા કરતાં ભારે, તો એ વસ્તુ ખોટી છે. CO2 ભારે છે, હાઇડ્રોજન હલકો છે. બીજો ઓપ્શન છે રંગવિહીન, તો એ સાચું છે. ત્રીજો ઓપ્શન એસિડિક સ્વભાવ ધરાવે છે, તો કાર્બન ડાયોક્સાઇડનો સ્વભાવ એસિડિક છે, પાણી સાથે ઉમેરતા તે આપે છે આપણને H2CO3, જેને આપણી સાદી ભાષામાં સોડા વોટર તરીકે ઓળખીએ છીએ. અને ચોથું છે પાણીમાં દ્રાવ્ય, તો કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય થાય છે, હાઇડ્રોજન દ્રાવ્ય થતો નથી. તો તમારો જવાબ આવશે બી, રંગવિહીન છે. ત્યારબાદ Lead-2 Nitrate વિઘટનથી Lead-2 Oxide નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે, તો આ પ્રક્રિયાના સંતુલિત સમીકરણમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડનો સહગુણક શું હશે? તો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો સહગુણક અહીં 4 આવશે. કેટલો આવશે? 4. એટલે તમને ચેપ્ટરની અંદર જેટલા પણ સમીકરણો આપેલા છે એ સમીકરણો પણ ખાસ તમારે એકવાર તૈયાર કરી જવા. એ પછીનો પ્રશ્ન છે, લાલ કથ્થઈ રંગની કોપર ધાતુને ગરમ કરતાં કાળી ઘન સપાટી મળે છે, તો કયું વિધાન અસત્ય છે? તો કાળી સપાટી મળે એટલે કાળો ઘન પદાર્થ જે મળે છે એ છે CuO, કોપર ઓક્સાઇડ. આ પ્રક્રિયા રેડોક્સ છે, તો એ પણ સાચું છે. ઓક્સિજન દાખલ થાય છે. અવક્ષેપણ પ્રક્રિયા છે, તો આ વિધાન તમારું ખોટું છે. એટલે તમારો જવાબ આવશે સી, અને કોપરનું ઓક્સિડેશન, તો અહીં ઓક્સિજન દાખલ થયો એટલે ઓક્સિડેશન થાય, તો બાકીના 3 વિધાન તમારા સાચા છે. તમને પૂછેલું છે અસત્ય, એટલે તમારો જવાબ આવશે સી. એ પછી સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંગ્રહવામાં આવે છે, શા માટે? તો સિલ્વર ક્લોરાઇડ જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો સામાન્ય પ્રકાશની હાજરીમાં પણ પ્રક્રિયા કરે છે અને કાળો પદાર્થ બનાવે છે. એટલા માટે તો એને સૂર્યપ્રકાશની અસરથી બચાવવા માટે એને ઘેરા રંગની બોટલમાં, મોટાભાગે બ્રાઉન કલરનો કાચ હોય એવી બોટલમાં એનો સંગ્રહ કરવામાં આવે છે. ઝીંકના સળિયાને કોપર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકી અવલોકન કરીએ તો શું થાય? તો કે ઝીંક પર કોપર જમા થાય છે. કોપર નાઇટ્રેટના દ્રાવણમાં તમે ઝીંક મૂકો એટલે વિસ્થાપન પ્રક્રિયા કરશે અને ઝીંકના સળિયા પર શું જમા થશે? કોપર, એટલે કે તાંબુ જમા થાય. એ પછી 2L Cr2O3 ગિવ્સ L2O3+2Cr એ કઈ પ્રક્રિયા છે? તો અહીં તમે ખાસ ધ્યાન આપો તો તમને ખ્યાલ આવશે કે એલ્યુમિનિયમ એમાં ઓક્સિજન દાખલ થાય છે, એટલે એ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. Cr2O3 એમાંથી ઓક્સિજન દૂર થાય છે એટલે એ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા પણ છે, અને બંને પ્રક્રિયા સાથે થાય છે એટલે તે રેડોક્સ પ્રક્રિયા પણ છે. તો તમારો જવાબ આવશે સી, ત્રણેય પ્રક્રિયાઓ છે. કઈ પ્રક્રિયા છે? ત્રણેય પ્રકારની. એ પછી રેડોક્સ પ્રક્રિયા માટે શું સાચું છે? તો પહેલું વિધાન છે કે રિડક્શન કરતા પદાર્થ પોતે ઓક્સિડેશન પામે છે. ત્યારબાદ રિડક્શન કરતા પદાર્થ પોતે રિડક્શન પામે છે. ત્યારબાદ રિડક્શન પ્રક્રિયા હંમેશા કેથોડ ધ્રુવ પર થાય છે અને ઓક્સિડેશન કરતા પદાર્થ ઓક્સિડેશન પામે છે.
તો મિત્રો હંમેશા યાદ રાખજો, જે રિડક્શન કરતા હોય એ ઓક્સિડેશન પામે અને ઓક્સિડેશન કરતા હોય તે રિડક્શન પામે, એટલે તમારું વિધાન બે અને વિધાન ચાર એ ખોટા પડે છે. તો વિધાન એક અને વિધાન ત્રણ એ સાચા છે, એટલે તમારો જવાબ આવશે બી. ત્યારબાદ કળી ચૂનામાં પાણી અથવા તો પાણીમાં કળી ચૂનો ઉમેરીએ તો તીવ્ર અવાજ ઉત્પન્ન થાય છે, આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા કહેવાય છે? તો અહીં જે અવાજ ઉત્પન્ન થવાની પ્રક્રિયા છે એ શાના કારણે છે? તો પહેલું તો જોઈએ આપણે કે સમીકરણ શું છે. તો સમીકરણ એનું આવશે સી એ ઓ પ્લસ એચ ટુ ઓ ગીવ્સ સી એ ઓ એચ ટ્વાઇસ. ક્લિયર? આ કંઈક તમારું સમીકરણ બને છે. તો પહેલી પ્રક્રિયા તો સંયોગીકરણ પ્રક્રિયા થઈ, બે ભેગા થઈને એક આપે છે, બરાબર. ત્યારબાદ ધ્યાનથી તમે જુઓ તો પહેલો ઓપ્શન તમારો મીન્સ કે એક નંબર આવે છે, તો એ અને સીમાં એક નંબર છે, બી અને ડીમાં નથી, તો એલિમિનેશન મેથડથી તમે બી અને ડીને કાઢી શકો છો. એ પછી પ્રક્રિયા કેવી? ઉષ્મા શોષક. તો આ જે પ્રક્રિયા છે એની અંદર ઉષ્માનું શોષણ નથી થતું, એ શું કરે છે? ઉષ્મા મુક્ત કરે છે. એ શું કરે છે? ઉષ્મા મુક્ત કરે છે. એટલે પ્રક્રિયા કેવી છે? ઉષ્મા ક્ષેપી પ્રક્રિયા છે, બરાબર. તો ઉષ્મા ક્ષેપી પ્રક્રિયા છે એટલે ઉષ્મા ક્ષેપક આવશે. ત્યારબાદ રેડોક્સ પ્રક્રિયા. તો રેડોક્સ પ્રક્રિયાને તમે કહી શકો છો, કેમ કે સીએઓ પ્લસ એચ ટુઓ તો એ બંને જોડાઈ જાય છે, એટલે અહીં ઓપ્શનમાં તમને ભૂલ આપેલી છે, બરાબર. તો અહીં તમારી સંયોગીકરણ, ઉષ્માક્ષેપી બે પ્રક્રિયાઓ આવશે અને રેડોક્સ પ્રક્રિયા આવશે. અહીં તમારા ઓપ્શનમાં થોડી ભૂલ છે, ટાઈપિંગ મિસ્ટેક રહી ગઈ છે બુકમાં. ત્યારબાદ એચ ટુ વાયુની ઓ ટુ વાયુ સાથેની પ્રક્રિયાથી પાણી પ્રાપ્ત થાય છે, આ પ્રક્રિયાને નીચે પૈકી શાનું ઉદાહરણ કહી શકાય? તો હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ એ બંને ભેગા થઈ અને પાણી આપે છે. તો આ જે પ્રક્રિયા છે એ તમારી કેવી છે? તો કે સંયોગીકરણ. તો કે હા, સંયોગીકરણ છે. રેડોક્સ પ્રક્રિયા? તો કે રેડોક્સ પ્રક્રિયા પણ છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા? તો કે ઉષ્માક્ષેપક પણ છે, કારણ કે બંને જ્યારે ભેગા થાય ત્યારે ઉષ્મા ઉત્સર્જન કરે. તો તમારો જવાબ આવશે ડી, આપેલી બધી જ પ્રક્રિયાઓ. ત્યારબાદ નીચેની પ્રક્રિયાઓ માટે સાચું વિધાન પસંદ કરો. કયું વિધાન સાચું છે? તો કે સીયુઓ પ્લસ એચ ટુ ગીવ સીયુ પ્લસ એચ ટુ ઓ. સીયુઓ કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે અને હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાય છે, તો એ બાબતોને તમારે ધ્યાનમાં લેવાની. તો સીયુઓ એ ઓક્સિડેશન કરતા છે, પોતાનો એને ઓક્સિજન દૂર કર્યો એટલે પોતાનું એણે રિડક્શન કર્યું, તો સામેવાળાનું ઓક્સિડેશન કર્યું, એટલે સાચું છે. એચ ટુનું ઓક્સિડેશન થાય છે, તો એ વાત પણ સાચી છે. વિસ્થાપન પ્રક્રિયા છે, તો એ વાત પણ સાચી છે, એટલે કે અહીં પણ જવાબ આવશે તમારો ડી, આપેલ તમામ. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો એમજીની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે, આવું કંઈક વિધાન એક આપ્યું છે. બીજું વિધાન છે ધાતુના ઓક્સાઇડને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એક છે, તો આ તમારું બીજું વિધાન છે. તો ધાતુના ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એક, તો એ બાબત સાચી નથી. ઘણી ધાતુઓ એવી છે કે એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પ્લસ બે પણ હોય, થઈ શકે છે. એલ્યુમિનિયમ સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એનો ઓક્સિડેશન આંક બે થશે. તો અહીં વિધાન એક સાચું છે, પરંતુ વિધાન બે ખોટું છે, એટલે તમારો જવાબ આવશે સી. એ પછી કઈ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે? તો પાણીનું બાષ્પીભવન થવું, એચ ટુ એસ ઓ ફોરનું મંદન થવું, કળી ચૂનાની પાણી સાથે પ્રક્રિયા અને સ્ફટિકમય કપૂરનું ઉદ્ધ્વપાતન થવું. તો પાણીનું બાષ્પીભવન થવું એ ઉષ્મા ક્ષેપક નથી. પાણીનું બાષ્પ ક્યારે બનશે? તમે જ્યારે પાણીને ગરમ કરશો ત્યારે, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ત્યારબાદ સ્ફટિકમય કપૂરનું ઉદ્ધ્વપાતન, તો કપૂર એ ગરમ થાય પછી જ ઉદ્ધ્વપાતન થાય, એટલે એ પણ ઉષ્માક્ષેપી શોષી પ્રક્રિયા છે. હવે રહી વાત એચ ટુ એસ ઓ ફોરનું મંદન, એટલે પાણી ઉમેરવાની પ્રક્રિયા, મંદન કરવું એટલે પાણી ઉમેરવું. તો આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે અને કડી ચૂનાને પાણીમાં નાખો ત્યારે પણ ઉર્જા ઉત્પન્ન થાય છે. તો તમારો જવાબ આવશે ડી. એલિમિનેશન મેથડ લાગુ કરો તો પણ તમારો આપોઆપ પહેલો ઓપ્શન અને ચોથું વાક્ય બે નીકળી જાય છે, એટલે પહેલું ઓપ્શન એ, ઓપ્શન સી અને ઓપ્શન બી, ત્રણ તમારા નીકળી ગયા, તો આપોઆપ તમારો જવાબ ડી તમને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ફોર એનએચ થ્રી પ્લસ ફાઇવ ઓ ટુ ગીવ્સ ફોર એનઓ પ્લસ સિક્સ એચ ટુ ઓ એ કઈ પ્રક્રિયા છે? તો વિસ્થાપન પ્રક્રિયા છે, દહન પ્રક્રિયા છે, રેડોક્સ પ્રક્રિયા છે કે તટસ્થીકરણ, આ ચારમાંથી કઈ કઈ છે તે તમારે ફિક્સ કરવાનું. તો સર્વપ્રથમ તમે જુઓ તો કે વિસ્થાપન પ્રક્રિયા છે, તો કે ના, કોઈનું વિસ્થાપન અહીંયા નથી થતું, બરાબર, એટલે વિસ્થાપન પ્રક્રિયા નહીં આવે. તો એક શેમાં છે? તો કે એક એમાં છે અને ડીમાં છે, તો એ ગયું. ત્યારબાદ બીજી પ્રક્રિયા છે દહન પ્રક્રિયા, તો કે હા દહન પ્રક્રિયા છે, કારણ ઓક્સિજન આવ્યો, ઓક્સિજન આવે એટલે દહન થાય જ.
ત્યાર પછી રેડોક્સ પ્રક્રિયા છે, તો કે રેડોક્સ પ્રક્રિયા પણ છે, તો 3 નંબર આવશે. તટસ્થીકરણ છે, તો કે ના, તટસ્થીકરણ નથી. શા માટે? એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો તટસ્થીકરણ. તો તમારો ઓપ્શન સી પણ ગયો, તો જવાબ આવે છે તમારો ઓપ્શન બી. મિત્રો, પાર્ટ 2 ની અંદર હવે ખાલી જગ્યા, ખરા ખોટા, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો મળીએ પાર્ટ 2 ની અંદર. એના માટેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તરત જ નોટિફિકેશન મળશે.